નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વેરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર સુડતાલીસ જોવાના છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ એક ગામની વસ્તી છ હજાર છે વર્ષ દસ ટકાના દરે તેમાં વધારો થાય છે તો ત્રણ વર્ષ પછી તે ગામની વસ્તી કેટલી હશે હવે મિત્રો આપને અહીંયા શું શોધવાનું છે તો કે ભાઈ એક ગામની વસ્તી છે છ હજાર છે હવે દર વર્ષે દસ ટકા વધારો થશે તો અહીંયા સમજો મિત્રો કે ભાઈ ત્રણ વર્ષ સુધી દર દસ વર્ષે વધારો થશે એટલે કે આમાં જો જોવા જઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું થશે કેવું થશે ચક્રવૃદ્ધિ વ્યાજ કેમ તો કે ભાઈ સમજો કે ભાઈ પહેલાં વર્ષે છે એ સો હોય આપણે એક્ઝામ્પલમાં લઈએ કે ભાઈ સો છે વસ્તી તો એમાં એક વર્ષ પછી કેટલો વધારો થશે દસ નો તો બીજા વર્ષે કેટલી થઈ જશે તો કે એકસો દસ થશે કેટલી એકસો દસ એના દસ ટકા થશે એટલે આ રીતના દર વર્ષે દસ દસ ટકા વધતી જશે અને એમની પણ દસ ટકા શું થશે વધારો થશે તો જોઈએ મિત્રો કે ભાઈ આ ગામની વસ્તી છે કેટલી છ હજાર હવે એક વર્ષમાં કેટલી વધે છે દસ ટકા એટલે કે છ હજારના દસ ટકા કરવા જઈએ તો કેટલા થાય છસો કેટલા થશે છસો તો હવે એક વર્ષના અંતે કેટલી વસ્તી થશે તો કે છાસઠસો વસ્તી થશે બીજા વર્ષે જોવા જઈએ તો બીજા વર્ષે પણ દસ ટકાનો વધારો થશે તો કે હવે છાસઠસોના દસ ટકા કેટલા થશે તો કે છસો સાઠ કેટલા થશે છસો સાઠ તો હવે જોઈએ તો કે ભાઈ છ છ બાર અને એક એટલે કે સાતસો એ શું થશે તો કે બોતેરસો સાહીઠ બે વર્ષના અંતે થશે કેટલી થશે બોતેરસો સાઠ અને હજી આપણે ત્રીજા વર્ષની શોધવાની કીધી છે તો ત્રીજા વર્ષની અંતે પણ વાત કરી લઈએ તો કે આમના દસ ટકા કરીએ સાત હજાર બસો સાહીઠના દસ ટકા જો કરીએ તો શું થશે તો કે સાત હજાર બસો એટલે કે સાતસો છવ્વીસ થશે શું થશે સાતસો છવ્વીસ હવે સરવાળો કરી દઈએ તો કે છ આઠ નવ અને સાત તો ત્રણ ત્રણ વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે તો કે સાત હજાર નવસો છ્યાસી હશે કેટલી હશે સાત હજાર નવસો છ્યાસી જોઈએ જવાબ આપણો આવે છે તો કે હા આપણો જવાબ શું છે તો કે ભાઈ સાત હજાર નવસો છ્યાસી આ ત્રણ વર્ષના અંતે વસ્તી હશે હવે મિત્રો ઘણી વખત આપણે એવું પણ પૂછી શકે કે અહીંયા આપને ટોટલ આપેલી છે પણ ક્યારેક એવું પૂછે કે ભાઈ ત્રણ વર્ષમાં ખાલી કેટલો વધારો થયો એ તમારે જણાવવાનું થાય તો આ ત્રણનો શું કરી દેવાનો સરવાળો કરી દો અને જે આપને જવાબ મળે એ આપણો જવાબ એ પણ રીતના આપણે લઈ શકાય એટલે કે દસ ટકા છે એ પહેલાં વર્ષની દસ ટકા આટલી થશે એમની જે ટોટલ જે વસ્તી મળી એના દસ ટકા બીજા વર્ષે અને જે બીજા વર્ષના અંતે જે વસ્તી મળી એમના દસ ટકા ત્રીજા વર્ષે મળશે એટલે આપણો જવાબ શું આવશે તો કે સાત હજાર નવસો છ્યાસી ત્રણ વર્ષના અંતે છે આ ગામની વસ્તી હશે તો આ રીતના આપણે આને શોધી શકાય આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા ઓપ્શન એ વરેશ સિંહા ઓપ્શન બી સુકુમાર સેન ઓપ્શન સી હરીલાલ ખાણિયા અને ઓપ્શન ડી મદન મોહન માલવિયા તો મિત્રો ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તો કે ભાઈ ઓપ્શન બી સુકુમાર સેન છે એ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા હવે મિત્રો હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ પ્રથમ કોણ હતા શું સેન પણ હાલમાં કઈ કયા વ્યક્તિ છે હોદ્દા ઉપર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હરિલાલ કણિયાની વાત કરીએ તો કે ભાઈ પ્રથમ છે સુપ્રીમ કોર્ટના શું હતા મુખ્ય ન્યાયાધીશ હતા અને ગુજરાતના કોણ હતા તો એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભૂમધ્યરેખા કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી ઉત્તર અમેરિકા ઓપ્શન સી આફ્રિકા અને ઓપ્શન ડી દક્ષિણ અમેરિકા એટલે કે ભૂમધ્યરેખા કર્કવૃત અને મકરવૃત છે એ ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે આફ્રિકામાંથી પસાર થાય છે કઈ કઈ તો કે ભૂમધ્યરેખા કર્કવૃત અને મકરવૃત ત્રણેય છે એ આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કવિ નર્મદને પ્રાણવંતો પૂર્વજ ઉપનામથી કોણ ઓળખાવે છે ઓપ્શન એ ધૂમકેતુ ઓપ્શન બી સુંદરમ ઓપ્શન સી વાસુકી અને ઓપ્શન ડી રમણભાઈ દેસાઈ તો કવિ નર્મદને છે એ પ્રાણ પૂર્વજ છે એ પ્રાણવંતો પૂર્વ છે કોણે કીધો હતો તો કે સુંદરમે કોણે કીધો હતો સુંદરમે હવે આ સુંદરમનું પૂરું નામ શું છે ત્રિભ તો કે છે નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લોહાર શું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લોહાર છે એમનું પૂર્ણ નામ છે ધૂમકેતુનું તો કે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એમનું ઉપનામ છે અને આ એમનું મૂળ નામ છે અને વાસુકી જે કોનું મૂળ નામ છે તો કે ઉમાશંકર જોશીનું છે એ એમનું ઉપનામ છે એટલે આ ત્રણ યાદ રાખશો અને રમણભાઈ દેસાઈ એને રવ દેસાઈ તરીકે ઓળખવામાં આવે છે કયા નામે ઓળખવામાં આવે છે તો કે રવ દેસાઈ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય નર્મદ તો મિત્રો આ નર્મદને એમ કહી શકાય કે ભાઈ એમણે છે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ યોગદાન આપેલું છે અને આમનું એક વાક્ય ખૂબ જ પ્રસિદ્ધ હતું કે ભાઈ કલમ તાળા ખોળે માથું મૂકવું છું અને એમણે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ યોગદાન પણ આપેલું હતું અને એમણે સાહિત્યનો સૌ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ જે નર્મકોષ છે એ પણ કોણે લખેલો હતો તો કે કવિ નર્મદે લખેલો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે આ સવાલમાં ખાસ આટલી માહિતી યાદ રાખશું કેમકે આ બધા જ સાહિત્યકારો છે એમની આપણે અલગથી અલગ અલગ સાહિત્યકારોના આપણે વિડીયો બનાવીશું ત્યારે આપણે એમાં સંપૂર્ણ ચર્ચા કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કહેવત આપેલી છે કે ભાઈ કજિયાનું મો કાળું કહેવતનો અર્થ આપો ઓપ્શન એ મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓપ્શન બી ઉજળું એટલું દૂધ નહીં ઓપ્શન સી રાંધે કોકને જમેલોક અને ઓપ્શન ડી કંકાસથી દૂર રહેવું સારું તો આ કજિયાનું મોં કાળું છે એમનો કહેવતનો અર્થ શું થશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે કંકાસથી દૂર રહેવું સારું આ એમનો સાચો અર્થ થશે હવે મિત્રો આ કહેવતો છે એમના ઘણા બધા ભાગ આપણે ઓલરેડી મૂકેલા છે તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે જય હિન્દ જય ભારત અસ્તુ